કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાલકૃષ્ણલાલ કી જય. ગરીબ લોકો સમજે છે કે શ્રીમંતો બહુ સુખી છે, પણ એ શ્રીમંતોને શાંતિ નથી. શાંતિ નથી તો સુખ ક્યાંથી હોય? કહેવા તો સુખે ભલે ભોગવે, પણ સતત એ હૈયું બળતું રહે છે. વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. મહાત્મા ધ્યાનમાં બેઠા હતા, તેવામાં એક ઉંદર પાછળ બિલાડી પડી. ઉંદર આવીને મહાત્માની ગોદમાં ભરાયો. મહાત્માને દયા આવી. ઉંદરને કહ્યું, તું કહે એ પ્રમાણે તને બનાવી દો. હવે ઉંદરની બુદ્ધિ કેટલી! તેણે વિચાર્યું કે હું બિલાડી બની જાઉં તો પછી કોઈની બીક ના રહે. કહે મને બિલાડી બનાવી દો. મહાત્માએ તેને બિલાડી બનાવી દીધી. એક દિવસ બિલાડી પાછળ કૂતરો પડ્યો. ત્યારે બિલાડીએ કહ્યું, મહારાજ મને કૂતરો બનાવી દો. હવે તે કૂતરો બન્યો. એક દિવસ જંગલમાં તે કૂતરા પાછળ વાઘ પડ્યો. એટલે કૂતરો કહે, મહારાજ મને વાઘ બનાવી દો. મહાત્માએ તેને વાઘ બનાવ્યો. વાઘ બનાવ્યો ત્યારે હિંસક વૃત્તિ જાગૃત થઈ. તેણે વિચાર્યું, આ મહારાજ મને ફરીથી ઉંદર બનાવી દેશે તો બહુ ભારે થશે, માટે ચાલ આ મહાત્માને જ ખાઈ જાઉં. મહારાજ સમજી ગયા. એમણે તરત તેને ફરીથી ઉંદર બનાવી દીધો. આ ઉંદર બિલાડીની કથા નથી, આ કથા આપણી છે. આ જીવ એક વખત ઉંદર હતો, એક વખત બિલાડી હતો, અને હવે તે માનવ થયો છે. માનવ થયા પછી માનવ ઈશ્વરને જ ભૂલી જાય તો પાછો હતો ને ત્યાં ને ત્યાં પહોંચી જવાનો. ત્યારે કહેવા લાગ્યો કે હું ઈશ્વરમાં માનતો નથી, હું ધર્મમાં માનતો નથી, ભગવાન ક્યાં ચીજ હૈ? પણ ભગવાન કહે છે, યાદ રાખ, હું તને ફરીથી બિલાડી બનાવી દઈશ. જો મનુષ્ય જન્મમાં જીવ ઈશ્વરને ઓળખવાનો કે પામવાનો પ્રયત્ન કરે નહીં તો તેને ફરીથી પશુ બનવું પડશે. એટલા માટે આ પશુ પક્ષીઓના અવતારમાં અનેક પ્રકારે દુઃખ ભોગવી જીવ મનુષ્ય યોનિમાં આવે છે. જે દિવસે ગર્ભ રહે છે તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. 10 દિવસ પછી ફળ જેવો મોટો થાય છે. 1 મહિનાના ગર્ભને માથું આવે છે. 2 મહિનામાં તેને હાથ પગ આવે છે. 3 મહિનામાં નખ વાળ, 4 મહિનામાં 7 ધાતુ, 5 મહિનામાં ભૂખ તરસનું જ્ઞાન, 6 મહિનામાં માતાના પેટમાં ભ્રમણ. આ ક્રમ છે જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય તેવા વિષ્ઠા અને મૂત્રથી ભરેલા પોલાણમાં તેને રહેવું પડે છે. તેને જંતુઓ કરડે ત્યારે કેટલીક વાર તે મૂર્છા પણ પામે છે. વળી માતાએ ખાધેલા તીખા, ઊના, ખારા, ખાટા ખોરાક વડે તેના સઘળા અંગમાં વેદના થાય છે. આ પ્રમાણે ગર્ભમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. પાંજરામાં પક્ષી પૂરાય તેમ રહે છે, પણ કંઈ પણ કરવાને તે અસમર્થ છે. 7મે મહિને જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. તે ગર્ભમાં પ્રભુની સ્તુતિ કરે છે, હે નાથ મને બહાર કાઢો. ગર્ભાવાસ અને નરકવાસ સરખો છે. મને બહાર કાઢશો તો બહાર નીકળ્યા પછી હું તમારી ખૂબ સેવા કરીશ, ખૂબ ભક્તિ કરીશ. ગર્ભમાં જીવ ભગવાન આગળ અનેક પ્રતિજ્ઞાઓ કરે છે અને જન્મ વખતે અતિશય વેદનામાં પૂર્વજન્મનું જે જ્ઞાન હતું તે જીવ ભૂલી જાય છે.
બહાર આવતી વખતે અતિશય દુઃખ થવાથી ગર્ભનું જ્ઞાન ભૂલે છે. જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે. આ બંને દુઃખ સરખા છે. આ દુઃખોનો અંત આવતો નથી. જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈને છોડતી નથી. જીવ બાલ્યાવસ્થામાં માં સાથે, પછી રમકડા સાથે પ્રેમ કરે છે. તે પછી મોટો થાય એટલે પુસ્તક સાથે પ્રેમ કરે છે. પછી પૈસા સાથે પ્રેમ કરવા લાગે છે. પૈસાનો પ્રેમ ટકતો નથી. પછી લાડી સાથે પ્રેમ કરે છે. તે પ્રેમ પણ કાયમ રહેતો નથી. બે પાંચ છોકરા થાય છે એટલે ફરી ગભરામણ થાય છે. સ્ત્રીમાંથી મોહ ઓછો થાય છે. આ પ્રભુની માયા વિચિત્ર છે. પરણેલો પણ પસ્તાય છે અને ન પરણેલો પણ પસ્તાય છે. અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે. હજી ક્યાં સુધી ભટકવું છે? તારા મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુમાં સ્થિર કર. પરમાત્માના ચરણનો આશ્રય કરી જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર. જે મુક્ત થયો છે તેનું જીવન સફળ થયું છે. જીવન તમારું થાય છે ઓછું, જીવન તમારું થાય છે ઓછું ઘડી ઘડી. જીવન તમારું થાય છે ઓછું ઘડી ઘડી. અવસર ચૂકી જશો નહીં અમથા લડી લડી. જીવન તમારું થાય છે ઓછું ઘડી ઘડી. જીવન તમારું થાય. સતત જીવન ઓછું થઈ રહ્યું છે. રંગો અને તરંગો બધા માયા જાળ છે. રંગો અને તરંગો બધા એ બધા માયા જાળ છે. દુનિયાના દાવ પેટથી જશો ખસજો જરી જરી. દુનિયાના દાવ પેટથી ખસજો જરી જરી. જીવન તમારું થાય છે ઓછું જરી જરી. જીવન તમારું થાય છે ઓછું જરી જરી. આપણને એમ લાગે આપણે સુખ તરફ જઈએ છીએ, આપણે શાંતિ તરફ જઈએ છીએ. ના બાપ, તું સુખ તરફે નથી જતો, તું શાંતિ તરફે જતો નથી. તું દિન પ્રતિદિન મૃત્યુ તરફ જઈ રહ્યો છે. સંસાર છે અસાર સનાતન, અહીંયા કશું નથી. સંસાર છે અસાર સનાતન, અહીંયા કશું નથી. કિંમતી સમય બચાવશો કુમારી ભરી ભરી. જીવન તમારું થાય છે ઓછું ઘડી ઘડી. જીવન તમારું થાય છે ઓછું જરી જરી. વૈરાગ્ય પામવો છે મોંઘો મહામૂલો. વૈરાગ્ય પામવો છે મોંઘો મહામૂલો. અહીએ ધરીને આમ ધરજો ભક્તિ ખરી ખરી. આઈએ ધરીને આમ કરજો ભક્તિ ખરી ખરી. જીવન તમારું થાય છે ઓછું ઘડી ઘડી. જીવન તમારું થાય છે ઓછું ઘડી ઘડી. સંસાર અસાર છે, સનાતન અહીંયા કાંઈ જ નથી. માટે કિંમતી સમય મળ્યો છે, પ્રભુ ભજન કરી લેજો, પ્રભુને જાણી લેજો.
દેશ આટલો છે અમારો, સ્વીકાર જો જરી જરી, સંદેશ આટલો છે અમારે, સંદેશ આટલો છે અમારો, પ્રેમથી સ્વીકારજો, કલ્યાણ આત્માનું તમે કરજો ફરી ફરી, કલ્યાણ આત્માનું તમે કરજો ફરી ફરી, જીવન તમારું થાય છે, જીવન તમારું થાય છે, ઓછું જરી જરી, અવસર ચૂકી ન જશો તમે, અમથા લડી લડી, જીવન તમારું થાય છે, ઓછું ઘડી ઘડી, જીવન તમારું થાય છે, ઓછું ઘડી ઘડી. આ જીવ અનેક જન્મોથી આ પ્રમાણે ભટકતો આવ્યો છે, હજી ક્યાં સુધી ભટકવું છે? તારા મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુમાં સ્થિર કર, તારા આત્મામાં સ્થિર કર, પરમાત્માના ચરણનો આશ્રય કરી જીવ જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર. જે મુક્ત થયો તેનું જીવન જ સફળ થયું છે. આમ માતાને ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે અને કલકત્તા પાસે ગંગા સાગરના સંગમ તીર્થમાં પધાર્યા છે. આજ પણ કપિલ ભગવાનના ત્યાં દર્શન થાય છે. કપિલ નારાયણનું સ્વાગત સમુદ્રે કર્યું છે. માતા દેવહૂતિ સરસ્વતીના કિનારે બિરાજેલા છે. સ્નાન કરે છે, ધ્યાન કરે છે, એટલે મનની શુદ્ધિ થાય છે. માતા દેવહૂતિ ને નારાયણનું ચિંતન કરતા કરતા મુક્તિ મળી છે. દેવહૂતિ માતાને સિદ્ધિ મળી તેથી તે ગામનું નામ સિદ્ધપુર પડ્યું છે. દેવહૂતિના ઉદ્ધારથી તેને માતૃગયા કહે છે. આ કપિલ ગીતા સાંભળવાથી શ્રોતા વક્તાઓના અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે. સંતની પરીક્ષા કરવી બહુ કઠણ છે. પરીક્ષા કરવા જતાં કોઈવાર પાપ પણ થઈ જાય છે, એટલે સંતની પરીક્ષા કરવી નહીં, પણ સંત બનવા જ સદા પ્રયત્ન કરવો. સંતનો સ્વભાવ હોય છે, સંત બળે પરમારથી, શીતલ જાકે અંગ, તપન બુઝાવે ઓરકી, વો દે દે અપના રંગ. સંત કોને કહેવાય? સંત એને કહેવાય, ગુરુદેવ કહેતા, જે પોતાના પ્રતિ કડકમાં કડક વલણ અપનાવે, બીજાના પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવે, એ સંતની વ્યાખ્યા છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. માટે સંત બનવા સદા પ્રયત્ન કરવો. આજે લોકો તુકારામ મહારાજની જય બોલાવે છે, પણ એમની હયાતીમાં લોકોએ એમને બહુ ત્રાસ આપેલો. એક વખત તો હોળીના દિવસોમાં લોકોએ તુકારામ મહારાજને ગધેડા પર બેસાડીને ફેરવેલા. પણ સંતને માન શું, સંતને અપમાન શું? તુકારામને ગધેડો પણ ગરુડ જેવો લાગે છે. તુકારામ મહારાજના જીવનમાં અનેક ચમત્કારો થયા છે, પણ એમણે એકેય ચમત્કાર કર્યો ન હતો. માત્ર એક જ વખત એમણે ચમત્કાર બતાવ્યો હતો, અને તે પણ પત્નીના દુઃખને દૂર કરવા માટે. જ્યારે તુકારામ મહારાજને ગધેડા ઉપર બેસાડી જોડાની માળા પહેરાવી, ફેરવ્યા, ત્યારે પત્નીને તુકારામ મહારાજને ગધેડા ઉપર નહીં, ગરુડ ઉપર બિરાજેલા દેખાયા હતા. સંતોની સહનશક્તિ અલૌકિક હોય છે. સંતો માનથી આનંદિત કે અપમાનથી દુખી થતા નથી, તેઓ માન અપમાનને પી જાય છે. માટે કથા સાંભળ્યા પછી સંત બનો. કથામાં ઊંઘ આવે તો વ્યાસ ભગવાને તેની દવા બતાવેલી જ છે, મહા કિંમતી દવા છે. હરે કૃષ્ણ
હરે કૃષ્ણનો જપ કરો, કારણ કે કથામાં બહુ ઊંઘ આવે એને સાપનો જન્મ આવે છે, બાજુમાં બેઠેલો જો એને ન જગાડે તો એને મદારીનો જન્મ મળે છે, માટે પ્રેમથી હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બાલ કૃષ્ણ લાલ કી જય. પ્રથમ સ્કંદમાં અધિકારનું વર્ણન કર્યો, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ તે બતાવ્યો. દ્વિતીય સ્કંદ એ જ્ઞાન લીલા છે. બીજા સ્કંદમાં મરણ સમીપ આવેલું હોય ત્યારે કેમ વર્તવું એ બતાવ્યું છે. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે આ બધું જ્ઞાન ગુરુએ આપ્યું છે. કપિલ દેવ માતા દેવહૂતિને ઉપદેશ આપી અને વિદાય થયા છે. સમુદ્રનું જળ જે નદીને મળે છે તે નદીના જળને ખારું બનાવે છે, પણ ગંગા જ્યાં સાગરને મળે છે એ જળ મીઠું છે. એટલે ગંગા સાગરનો મહિમા ખૂબ છે. મનની એક મોટી કુટેવ છે કે તે ભૂતકાળના ભોગવેલા ભોગોને યાદ કરે છે, એટલે એવા સમયે સાધકે ઊંચા સ્વરે ભગવાનના નામનો જપ કરે તો ભૂતકાળ ભૂલાઈ જાય છે. માતા દેવહૂતિ પણ આ રીતે ભૂતકાળની યાદ આપતી વાતોને ભગવત ભજન દ્વારા ભૂલી અને પ્રભુમાં લીન બન્યા છે. પરમાત્મા કૃપા કરે ત્યારે જ જીવાત્માના હાથે સદકર્મ થાય છે. સત્કર્મ કરવાની ઘણાને ઈચ્છા થાય છે પણ થતું નથી. અહીં સત્સંગ મદદરૂપ થાય છે. સત્સંગની સિફારસ પ્રભુને પહોંચે છે ને ભક્ત સર્વ સમર્પણ કરી પોતાને માથેથી ભાર ઉતારી નાખે છે ને પ્રભુને એ સહેવો પડે છે. હિમાલયમાં એક સ્થાન છે, ત્યાં ઊભા રહી અને આપણે જે બોલીએ એનો 3 વખત પડઘો પડે છે. ત્યાં જઈને તમે બોલો કે તારું સત્યાનાશ જાય, તમે જેવું બીજાને માટે બોલશો કે બીજા મને માટે વિચારશો તેનો પડઘો તમારા માટે પણ પડશે. એટલે સર્વમાં સમભાવ રાખશો તો સામેથી પણ તમને સર્વનો સદભાવ મળશે. ચોર ચોરી કરવા જતા એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ જો મને આજે મોટો માલ મળશે તો હું તમારી પૂજા કરીશ. ભગવાન શું આવી પૂજા સ્વીકારે? માટે ગમે તેવા પ્રસંગમાં પણ સર્વ પ્રત્યે સદભાવ રાખવો. પાત્ર વગર જ્ઞાન ટકે નહીં, સુપાત્ર વગર જ્ઞાન શોભે નહીં. જ્ઞાન ક્રિયાત્મક ન થાય ત્યાં સુધી તે અજ્ઞાન જેવું જ છે. બહુ જાણવા કરતાં જે જાણ્યું છે તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે જ એ શાંતિ આપે છે. જ્ઞાનનો અંત આવ્યો નથી અને આવવાનો પણ નથી, પરંતુ જ્ઞાનને શબ્દરૂપ નહીં ક્રિયારૂપ બનાવો.
ગુરુએ શિષ્યને આપેલું જ્ઞાન ક્રિયામાં કેવી રીતે ઉતારવું, જ્ઞાન અને ક્રિયાનું મધુર મિલન કેવી રીતે કરવું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું છે. કપિલ એટલે જીતેન્દ્રિય, જીતેન્દ્રિય જ્ઞાનને પચાવી શકે છે, વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. વેદાંતનો અધિકાર સર્વને નથી, વેદનો અધિકાર કેવળ વિરક્તને છે. અતિ સાત્વિક જીવન ગાળનાર ઋષિઓ જેનું ચિંતન કરે છે તે ઉપનિષદ, તે જ વેદાંત, વેદનો અંત વેદાંત, વેદની સમાપ્તિ ઉપનિષદમાં છે. વૈરાગ્ય અને સંયમ વગર જ્ઞાન પચતું નથી. તે જ્ઞાનને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન ગાળનારા બહુ ઓછા છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સરસ્વતીના કિનારે રહેવું પડશે, કરદમ થવું પડશે. કરદમ થશો તો બુદ્ધિ દેવહૂતિ થશે, એટલે કે જીતેન્દ્રિય થશો. જીતેન્દ્રિય થશો તો બુદ્ધિ નિષ્કામ થશે, જ્ઞાન સિદ્ધ થશે. જ્ઞાન સિદ્ધ થયા પછી પુરુષાર્થ સિદ્ધ થાય છે. આમ ત્રીજા સ્કંદમાં સર્ગલીલા હતી, આ ચતુર્થ સ્કંદ છે. આ સ્કંદમાં વિસર્ગ લીલા છે. પુરુષાર્થ ચાર છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એટલે ચતુર્થ સ્કંદમાં ચાર પ્રકરણો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણના સાત અધ્યાય છે. સાત પ્રકારની જેની શુદ્ધિ હોય તેને ધર્મ સિદ્ધ થાય છે. સાત શુદ્ધિઓ છે, દેહ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, દેશ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. અર્થ પ્રકરણના પાંચ અધ્યાય, કારણ અર્થની પ્રાપ્તિ પાંચ સાધનથી થાય છે. એ પાંચ સાધનો છે માતા પિતાના આશીર્વાદ, ગુરુ કૃપા, ઉદ્યમ, પ્રારબ્ધ અને પ્રભુ કૃપા. કામ પ્રકરણના અગિયાર અધ્યાય, કારણ કામ અગિયાર ઇન્દ્રિયોમાં રહેલો છે, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન. એ અગિયાર ઠેકાણે કામ રહેલો છે. રાવણને દસ મસ્તકો હતા, એટલે કે રાવણ રૂપી કામ દસ ઇન્દ્રિયોમાં રહેલો છે. સર્વને રમાડે એ રામ, સર્વને રડાવે એ રાવણ. કામ જીવ માત્રને રડાવે છે, રામ જેવા નિર્વિકારી બનો તો રાવણ એટલે કે કામ મરશે, અને કામ મરશે તો રામ મરશે મરશે. મોક્ષ પ્રકરણના આઠ અધ્યાય છે. પ્રકૃતિના આઠ પ્રકાર છે, પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ અને અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, અનેક જન્મોના સંસ્કારોને અનુસરી મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને એટલે કે ભગવાન સ્વભાવને વશ રાખી શક્યા નથી, તેથી બંધનમાં આવ્યા છે. પ્રકૃતિને વશ થાય છે જીવ, અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર. આઠ પ્રકારની ભક્તિ બતાવી છે. આઠ પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન વગેરે જેને સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય છે. આમ 31 અધ્યાયોનો સ્કંદ આ ચતુર્થ સ્કંદ છે. ચાર પુરુષો અર્થોમાં પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ છે. વચ્ચે અર્થ અને કામ છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે તે બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થમાં, ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થ મુખ્ય છે. બાકીના બે અર્થ, બાકીના જે બે છે અર્થ અને કામ ગૌણ છે. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરીને જ અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. પૈસા મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધનથી સુખ મળે છે એ ખોટી વાત છે, સુખ મળે છે સંયમથી.
સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારોથી, સુખ મળે છે પ્રભુ ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી. માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન છે. ધર્મ કરતા પૈસો શ્રેષ્ઠ હોઈ શકે નહીં. એટલે આલોક અને પરલોકમાં પણ ધર્મ સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. માટે ધન કરતા પણ ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને એટલે કે પૈસાને મહત્વ આપવા લાગ્યા ત્યારથી જ જીવન બગડ્યું છે. શંકર સ્વામીએ એક જગ્યાએ અર્થને અનર્થ કહ્યો છે. જ્યારે મનુષ્ય ધન કરતા ધર્મને વિશેષ સમજે છે ત્યારે જ જીવન સુધરે છે. માટે ધન કરતા પણ ધર્મ વિશેષ છે. અર્થને ધર્માનુકૂળ રાખો, ધર્મને અનુકૂળ રાખો. ધર્માનુકૂળ ન હોય તો તે અર્થ અનર્થ કરે છે. ધર્મની સાથે પૈસાને પ્રાધાન્ય આપો. દર્શન સંપત્તિની જેટલી જરૂર છે એના કરતાં સારા સંસ્કારની વધુ જરૂર છે. તમારા જીવનમાં ધર્મને સ્થાન પહેલું આપજો અને કામ અર્થને ગૌણ સ્થાન આપજો. જીવનમાં કામ અને અર્થ ગૌણ બનશે ત્યારે જ જીવનમાં દિવ્યતા આવે છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે પણ ધર્મ પછી કોઈક વાર અધર્મ બને છે. સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. સત એટલે ઈશ્વર, ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ સફળ થાય છે. ધર્મ ક્રિયા સદભાવ વગર સફળ થતી નથી. જગતના જીવ, જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ પણ તમારા પ્રત્યે કુભાવ જ રાખશે. માટે સદભાવ બધાના પ્રત્યે રાખો. સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો એ ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. જીવ સાથે તો શું, કોઈ પણ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખો. સર્વ જીવને સહૃદય જ નહીં પણ ભૂત માત્ર સહૃદય થવું એ ગીતા કહે છે. માટે સર્વમાં સદભાવ રાખશો. સર્વમાં સદભાવ એટલે જડ પદાર્થ પ્રત્યે પણ સદભાવ. આ વિશે એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં એક રાજા અને તે નગરના નગર શેઠ વચ્ચે ગાઢ મિત્રતા હતી. વાણિયા નગર શેઠનો વેપાર ચંદનના લાકડા વેચવાનો. શેઠનો ધંધો બરાબર ન ચાલે. 5 વર્ષમાં આ શેઠને ખૂબ ખોટ ગઈ. છેવટે મહેતાજીએ જણાવ્યું કે જો આ વર્ષમાં પૂરતો માલ નહીં ખપે તો આપણી પેઢી ડૂબી જશે. હવે ચંદન જેવું કિંમતી લાકડું મોટા પ્રમાણમાં રાજા સિવાય બીજું લે પણ કોણ? મનુષ્યના હૃદયમાં સ્વાર્થ જાગે ત્યારે વિવેક પણ રહેતો નથી. સ્વાર્થ તો દરેકના હૃદયમાં હોય છે પણ તેમાં વિવેક રાખવો જોઈએ. નગર શેઠને વિચાર આવ્યો કે આ રાજા મરી જાય તો તેને બાળવા ચંદનની જરૂર પડે અને મારો બધો માલ વેચાઈ જાય. આમ શેઠના મનમાં રાજા પ્રત્યે કુભાવ આવ્યો. તે જ વખતે રાજાના મનમાં શેઠ પ્રત્યે પણ કુભાવ આવ્યો છે. તે દિવસે જ્યારે શેઠ રાજાને મળવા આવ્યા ત્યારે રાજાને પણ એવો વિચાર આવ્યો કે આ વાણિયો ઝટ મરી જાય તો સારું. તે નિસંતાન છે એટલે તેનું ધન રાજ્યના ખજાનામાં આવે. આમ એકના કુભાવે બીજાના કુભાવમાં જગાડ્યો. 2-3 દિવસ પછી રાજાના મનમાં વિચાર આવ્યો કે કોઈ દિવસ નહીં અને હમણાં ને હમણાં નગર શેઠના સંબંધમાં મને આવો ખરાબ વિચાર કેમ આવે છે. રાજાએ તો શેઠની આગળ આ હકીકત જાહેર કરી અને કહ્યું કે હમણાં તમારા માટે મને બહુ ખોટા વિચારો આવે છે, તેનું કારણ કંઈ સમજાતું નથી. ત્યારે શેઠ રડી પડ્યા છે અને કહ્યું છે મારો વેપાર ચાલતો નથી તેથી મને વિચાર આવ્યો કે તમે મરી જાઓ તો તમને બાળવામાં મારું ચંદન ખપી જાય. રાજા વિચારમાં પડી ગયો. પછી તે કહે તારી જરા ભૂલ થઈ. તારે એવો વિચાર કરવો જોઈતો હતો કે રાજા એના મહેલમાં
મહેલના દરવાજા ચંદનના લાકડા બનાવે અને તે માટે ચંદન ખરીદે, અથવા તો રાજા ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે અને તેમાં મારું ચંદન ખપી જાય. રાજાનું મન શુદ્ધ હતું, વાણિયાનું મન શુદ્ધ થયું છે. મન શુદ્ધ હશે તો સામેનાનું મન પણ શુદ્ધ થશે. માટે પોતાનું મન ખાસ શુદ્ધ રાખવું, એ પછી એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી શેઠ અને રાજા બંને સુખી થયા છે. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. માટે કોઈ પ્રતિ કુભાવ ન જાગે એની ખાસ તકેદારી રાખવી. માનવ જીવન તપ માટે જ છે. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો. શુદ્ધ ભાવના વગરનું સત્કર્મ નકામું છે. તેથી ઘણીવાર ધર્મ પણ અધર્મ બને છે. સત્કર્મમાં જો હેતુ શુદ્ધ ના હોય તો એ સત્કર્મ પણ પાપ બને છે. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો છે. તેનો યજ્ઞ તેને જ મારનારો થયો છે. માટે સર્વ પ્રત્યે સંભાવ રાખી સત્કર્મ કરવાથી જીવન સફળ થાય છે, સર્વનું કલ્યાણ થાય, એ જ સત્ય અને એ જ સત્કાર્ય. માટે ભૂત માત્રના હિતમાં સદાય રત રહેવું, સદાય એના હિતનું જ વિચારવું. પર હિત સરીશ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અજમાઈ. બીજાના સુખનો જ વિચાર કરવો, બીજાના હિતનો જ વિચાર કરવો. જે બીજાના સુખ માટે વિચાર કરે છે, બીજાના હિત માટે વિચાર કરે છે, તેને મારો કૃષ્ણ કદી દુઃખી કરતો નથી. અનેકમાં એકના દર્શન કરે એ જ્ઞાન, એકમાં ઈશ્વરના દર્શન કરે એ સાધારણ. એક બ્રાહ્મણ રસ્તામાં કોઈ સ્ત્રીને જોશે તો તેમાં લક્ષ્મીની ભાવના કરશે, આ મહાલક્ષ્મી છે. તેથી તે સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણને આશીર્વાદ આપશે. ત્યારે કામી પુરુષ કામ ભાવથી તે સ્ત્રીને જોશે, તેથી તે સ્ત્રી હૃદયમાં રહેલો ઈશ્વર તે પુરુષને શાપ આપશે. તમે બીજામાં ઈશ્વરની ભાવના રાખશો તો બીજા તમારામાં પણ ઈશ્વરની ભાવના રાખશે. સર્વમાં સમભાવ રાખો એ ઉત્તમોત્તમ ધર્મ છે. સર્વમાં સદભાવ રાખશો તો ખૂબ સુખી થશો. સદભાવ એટલે ઈશ્વરનો ભાવ. કોઈ પણ જીવમાં કુભાવ રાખનારો ધર્મ ક્યારેય સફળ થતો નથી. મહાભારતમાં જોઈએ છીએ કે કૃષ્ણ કેટલીક વાર અધર્મ કરે છે, પણ તેના મનમાં બધા પ્રત્યે સદભાવ છે. સદભાવ છે એટલે તેનો અધર્મ પણ ધર્મ બને છે. સર્વમાં સદભાવ રાખ, અધર્મ કરવામાં આવે તો તે અધર્મ પણ ધર્મ બને છે. મહાભારતનો કર્ણ પર્વ અને દ્રોણ પર્વ આના દ્રષ્ટાંતો છે. કર્ણ પર્વમાં આપેલું છે, કર્ણ નિઃશસ્ત્ર હતો અને રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો. તે વખતે ભગવાને અર્જુનને કહ્યું કે તું આ કર્ણને માર. તે વખતે કર્ણ કહે છે, યુદ્ધ શાસ્ત્રનો નિયમ છે કે જ્યારે શત્રુ નિઃશસ્ત્ર હોય, એના હાથમાં અસ્ત્ર ન હોય, ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો. માટે અર્જુન, મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ. પણ ભગવાન કર્ણને કહે છે, કર્ણ તે પોતે આજ સુધી ધર્મનું પાલન કેટલું કરેલું છે, તે ધર્મનું પાલન કરેલું નથી અને બીજાને ધર્મનું પાલન કરવા ઉપદેશ આપે છે. ભરસભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે. દ્રોણાચાર્યજી પાંડવ સેમાં નાનું કચ્છર ઘાણ વાળે છે. શ્રી કૃષ્ણે વિચાર્યું કે આ દોષો મરે નહીં તો અનર્થ થશે. તેવામાં અશ્વસ્થામા નામનો હાથી મરાયો. શ્રી કૃષ્ણે વિચાર્યું કે જો દ્રોણાચાર્યને આ કહેવામાં આવે કે તમારો પુત્ર મરાયો છે તો પુત્ર શોકને કારણે તે યુદ્ધ બંધ કરશે, એટલે અશ્વસ્થામા મરાયો એમ કહેવામાં આવે છે. દ્રોણાચાર્ય સમજે છે કે છોકરો મરી ગયો, છતાં ખાતરી કરવા તે ધર્મ રાજાને પૂછે છે. યુધિષ્ઠિરને ભગવાન કહે છે, બોલો અશ્વસ્થામા મરાયો? યુધિષ્ઠિર કહે છે કે મારાથી અસત્ય કેમ કહેવાય? ત્યારે ભગવાન કહે છે, સર્વનું કલ્યાણ થાય તે સત્ય.
દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈ અધર્મી દુર્યોધનને મદદ કરી રહ્યા છે, તેઓ યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય. માટે કહું છું, બોલો અશ્વસ્થામાં હણાયો. ભગવાનના આગ્રહથી બોલવું પડ્યું કે અશ્વસ્થામાં હણાયો, પણ આ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા, કા નર કા હાથી. પણ છેલ્લા શબ્દો કોઈ ન સંભળાય, કોઈને ન સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો અને ખરેખર આ છેલ્લા શબ્દો કોઈને સંભળાયા નહીં. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પણ એ યજ્ઞ ધર્મ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મ રૂપ બની એ દક્ષને જ મારનારો થયો છે. અને શ્રી કૃષ્ણનું અસત્ય ભાષણ રૂપ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી તે ધર્મરૂપ ગણાયો છે. સત્કર્મ કરતા ખૂબ સદભાવ રાખો, ભગવદ્ ભાવ રાખો, હૃદય શુદ્ધ રાખો, એ મોટામાં મોટું તપ છે. તેથી સૌના અહંકારથી બ્રહ્મ કર્મનો આરંભ કરું છું એ મંત્ર બોલી દરેક સત્કાર્યની શરૂઆત કરવાની હોય છે. મૈત્રેયજી પછી કર્દમની કન્યાઓના વંશનું વર્ણન કરે છે. મારીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્રો થયેલા. અત્રિની પત્ની અંશુયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના ત્રણ પુત્રો થયા છે. તે અનુક્રમે વિષ્ણુ અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા. દત્તાત્રેય અત્રિના ઘેર આવે છે. પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અંશુયા જેવી તપસ્વીની બને તો આજ પણ દત્તાત્રેય આવવા તૈયાર છે. અત્રિ એટલે નત્રી, ત્રણ નથી તે. અત્રિ એટલે ત્રણ સત્વ, રજ તમ અને સત્વ, અને ત્રિગુણનો નાશ કરી જે નિર્ગુણી બને તે અત્રિ. સત્વ રજ તમ આ ત્રણ ગુણમાં જીવ મળી ગયો છે. આ ત્રણ ગુણોમાં જીવ મળે છે. આ ત્રણ ગુણ છોડી અને બ્રહ્મ સંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થાય તે જ અત્રિ છે. તર્જની આંગળી જીવ ભાવ અભિમાન બતાવે છે. જીવમાં અભિમાન પ્રધાન છે. ટચલી આંગળી સત્વગુણ છે. અંગૂઠો બ્રહ્મ છે. તેથી પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીને તિલક અંગૂઠાથી થાય છે. શરીરમાં તમો ગુણ છે, તેને રજોગુણથી મારો દૂર કરો. રજોગુણને સત્વગુણથી મારો એટલે કે નષ્ટ કરો. રજોગુણ કામ અને ક્રોધનો જનક છે. સત્કર્મથી સત્વગુણ વધે છે. સત્વગુણ પણ બંધન કરે છે. તેમાં થોડો અહંભાવ રહી જાય છે. માટે છેવટે સત્વગુણને સત્વગુણથી મારવાનો, સત્વગુણનો પણ ત્યાગ કરવાનો છે અને નિર્ગુણી થવાનું છે. જીવ અત્રિ થાય તો તેની બુદ્ધિ અંશુયા બને. અંશુયા વગરની બુદ્ધિ એ જ અસૂયા છે. બુદ્ધિમાં મોટામાં મોટો દોષ એ અસૂયા છે, મત્સર છે. બીજાનું સારું જોઈ ઈર્ષા કરે બળે એ જ અસૂયા, એ જ મત્સર. અસૂયા ઈશ્વરના માર્ગે જવામાં અવરોધક છે. પરદોષનો વિચાર એ કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે. બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા હશે, મત્સર હશે, ત્યાં સુધી તે ઈશ્વરનું ચિંતન કરી શકશે નહીં. જેની બુદ્ધિ અસૂયા અંશુયા અસૂયા વિનાની બને, જેની બુદ્ધિ અંશુયા બને એટલે કે અસૂયા વિનાની બને એ જ અત્રિ બને છે. પછી દત્તાત્રેય પધારે. જીવ ત્રણ ગુણોનો ત્યાગ કરી નિર્ગુણી બને અને બુદ્ધિ અસૂયા વિનાની નિષ્કામ બને ત્યારે જ ભગવાન પ્રગટ થાય છે. તેથી અસૂયા ઈર્ષ્યા કોઈની પણ ન કરો. અંશુયા મહાન પતિવ્રતા છે. એક વખત નારદજી કૈલાસમાં આવ્યા. તે વખતે શંકરજી સમાધિમાં હતા. પાર્વતીજી નારદજીને પ્રસાદ આપે છે. નારદજી કહે છે, આ લાડુ બહુ સુંદર છે, પણ અંશુયાનો લાડુ તો તમારા કરતા પણ શ્રેષ્ઠ છે. પાર્વતીજી પૂછે છે, એ અંશુયા છે કોણ? નારદજી કહે, અંશુયા મહાન પતિવ્રતા છે.
પાર્વતીજીના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ, મારાથી અંશુયા વધે? શંકર સમાધિમાંથી જાગ્યા, પાર્વતીને વંદન કરે છે. ઘરનું માણસ બહુ નમે, સેવા કરે ત્યારે માનવાનું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે. પાર્વતી શંકર પાસે માંગણી કરી, કોઈ પણ પ્રકારે અંશુયાના પતિવ્રતનો ભંગ થાય તેવું કરો. આ બાજુ નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા છે ને લક્ષ્મીજીને મળ્યા છે. કહે, વૈકુંઠમાં મહિમા પહેલા હતો, પણ હવે તો અંશુયાના આશ્રમ જેવું ક્યાંય નહીં હો. લક્ષ્મીજીએ વિષ્ણુને કહ્યું કે આપ કંઈક એવું કરો કે જેથી અંશુયાના પતિવ્રતનો ભંગ થાય. પાર્વતી એટલે બુદ્ધિ, બુદ્ધિ વિદ્યામાં મત્સર છે. લક્ષ્મી એટલે દ્રવ્ય, દ્રવ્યમાં ઈર્ષા એટલે કે અસૂયા રહેલી છે. બ્રહ્માણીય રજોગુણ છે, ત્યાં પણ ઈર્ષા છે. સાવિત્રીજીએ પણ આ પ્રમાણે બ્રહ્માને વિનંતી કરી છે, શંકર વિષ્ણુ અને બ્રહ્મા ત્રણે દેવો સાધુ વેશે ભિક્ષા માંગવા અંશુયાના આશ્રમમાં આવે છે. કહે છે, તમે નગ્ન થઈને ભિક્ષા આપો તો અમે લઈશું. અંશુયા વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રત ધર્મનો ભંગ થાય, અને ભિક્ષા ના આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય, મને પાપ લાગે. નગ્ન થઈને ભિક્ષા આપો એવી પ્રભુ માંગણી કરે છે. એટલે કે વૈષ્ણવ પ્રભુને વાસના રહિત થઈને ભિક્ષા આપે, ઈશ્વરને વાસના રહિત થઈ, નિષ્કામ થઈ સર્વ વસ્તુ અર્પણ કરવાની છે. અંશુયાના મનમાં કોઈ વાસના ન હતી. સૂક્ષ્મ વાસના પણ જો મનમાં હોય તો ત્રણ દેવો આવતા નથી. અંશુયાએ ધ્યાન કર્યું અને ત્રણ દેવો ઉપર પોતાના પતિદેવને યાદ કરી પાણીની અંજલી છાંટી, ત્રણે દેવો બાળક બની ગયા છે. પતિવ્રતામાં એવી શક્તિ છે. પાર્વતી, લક્ષ્મી અને સાવિત્રી પોતાના પતિઓને શોધવા નીકળી છે. ત્રણે દેવીઓ ચિત્રકૂટમાં આવી છે, એટલામાં નારદજી ત્યાં મળ્યા. દેવીઓએ તેમને પૂછ્યું, અમારા પતિદેવોના કંઈ સમાચાર જાણતા હોય તો કહો. નારદજી કહે, પહેલા કોણ મોટું તમે કહો, અંશુયા કે તમે? દેવીઓ કહે છે, અંશુયા મોટા. હવે નારદજી કહે છે, તમારા પતિઓ અંશુયાના ઘરમાં ઘોડીએ હીંચે છે. બીજા સાથે અંશુયા કરનારને શાંતિ મળતી નથી. દેવીઓ ગભરાય છે, ત્યાં જઈએ તો અંશુયા સાપ આપે તો? નારદજી કહે છે, તમે ભલે મત્સર કરો, ભલે ઈર્ષા કરો, પણ અંશુયા મત્સર કરશે નહીં. અંશુયામાં ઈર્ષા ભાવ જરાય નથી. દેવીઓ આશ્રમમાં દેવી પાસે આવી છે. અંશુયાએ પ્રતિજ્ઞા કરાવી કે અમે કદી કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ. અત્રિ ઋષિ પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ? અંશુયા કહે છે, આ ત્રણ મારા છોકરાઓ છે અને આ ત્રણે છોકરાઓની વહુઓ છે. પછી જળ છાંટ્યું, ત્રણે દેવો પ્રગટ થયા છે. આ ત્રણે દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થાય છે. માર્ગદર્શન ગુરુ કૃપા વગર મળતું નથી. હરિ ઓમ તત્સત, જય ગુરુ દત્ત. 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 હરિ ઓમ.
કૃપા વગર મળતું નથી. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનારા છે, તેથી તેનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે. દક્ષ પ્રજાપતિ અને કર્દમ ઋષિની કન્યા પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ છે. તેમાંથી 13 ધર્મને, 1 અગ્નિને અને 1 પિતૃગણને અને 16મી સતી શંકરજીને પરણી છે. ધર્મની 13 પત્નીઓ બતાવી છે, તેના નામો આ પ્રમાણે કયા છે? શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા અને મૂર્તિ. ધર્મના 13 લગ્નો થયા છે. આ 13 ગુણોને જે પોતાના જીવનમાં ઉતારે તો ધર્મ તેને જરૂર ફળે છે. આ 13 ગુણો સાથે જો લગ્ન કરશો તો પ્રભુ તમને પણ ચોક્કસ મળશે. ધર્મની પહેલી પત્ની તે શ્રદ્ધા. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ધર્મની પ્રત્યેક ક્રિયા શ્રદ્ધાથી કરજો. શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. એક દિવસ નામદેવજીના પિતાને બહાર ગામ જવાનું થયું. નામદેવની ઉંમર તે વખતે બહુ નાની. ઘરમાં દેવપૂજા થતી હતી. પૂજાનું કામ નામદેવને સોંપ્યું. બીજા દિવસે નામદેવજી ઠાકોરજીને દૂધનો પ્રસાદ ભોગ ધરાવે છે. ભગવાન દૂધ પીતા નથી. નામદેવજી બહુ કાલાવાલા કરે છે. રોજ તો પિતાજીના હાથે આપ દૂધ આરોગો છો. આજે મારા પિતાજી બહાર ગયેલા છે અને આજે મારા હાથ દૂધ કેમ નથી આરોગતા? તમે દૂધ નહીં પીઓ ને તો મારા પિતાજી મને વઢશે, મારા પિતાજી મને મારશે. નામદેવજીએ બહુ વિનવણી કરી, બધી વ્યર્થ ગઈ છે. ત્યારે દેવ, દૂધ નહીં પીઓ તો હું તમારી આગળ માથું પછાડીને પ્રાણ ત્યાગ કરીશ. અને જ્યાં નામદેવ માથું પછાડવા તૈયાર થયા એ જ વખતે ભગવાન ત્યાં પ્રગટ થયા છે. ભગવાને દૂધનો કટોરો લીધો અને દૂધ પીવા લાગ્યા છે. ત્યાં નામદેવને લાગ્યું કે વિઠ્ઠલ તો બધું દૂધ પી જવાના, એટલે બૂમ પાડી ઉઠ્યો છે નામદેવ. વિઠ્ઠલ વિઠ્ઠલ, બધું દૂધ ન પી જાતો, થોડું મારા માટે રાખજે. બાપુ તો મને રોજ પ્રસાદ આપે છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ ખુશ થયા. નામદેવને ગોદમાં લીધો અને એને દૂધ પાયો છે. દ્રઢ શ્રદ્ધા ભક્તિથી, દ્રઢ પ્રેમથી જળ પણ ચેતન બને છે. માટે શ્રદ્ધા ખૂબ રાખજો. હવે મૈત્રેયની વાત કરીએ. શ્રીધર સ્વામીને કહ્યું છે કે સર્વ પ્રત્યે મૈત્રી કરવી એ શક્ય નથી. એટલે સર્વ સાથે મૈત્રી ન થાય તો કોઈ પણ વાંધો નહીં, પણ કોઈ સાથે વેર નહીં કરશો. વેર ન કરો એ મૈત્રી કર્યા જેવું જ છે. ધર્મની 13મી પત્ની છે મૂર્તિ. અરે, ધર્મના ઘેર નારાયણનું પ્રગટ્ય થયું છે. મૂર્તિમાં પ્રેમ રાખો. મૂર્તિને માતા અને ધર્મને પિતા માને એને ત્યાં નારાયણનો જન્મ થાય છે. બદ્રીનારાયણ ભગવાન મૂર્તિ દેવીને એક વર્ષમાં એકવાર મળવા જાય છે. બરાબર ધર્મનું પાલન કરશો તો તમારે ઘેર પણ નારાયણ પ્રગટ થશે. દક્ષ પ્રજાપતિની નાની કન્યા સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં હોમી દીધું. ભગવાન શંકર સચરાચર જગતના આદિ ગુરુ છે. સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી ગુરુ માની મંત્ર દીક્ષા લેવી. હવે મૈત્રેયજી શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું એની કથા કહે છે. એ કથા આપણે આવતીકાલે લેશું. આવો 2 મિનિટ હરિનામ સ્મરણ. ॐ नमः शिवाय हरि ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ
ભગવાન કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય.